અમી બેન થોડું તેલ આપશો? થેપલા? ઘરમાં તેલ તો હતું નહીં, પછી આ થેપલા ક્યાંથી? તું આવી રીતે આમ ભિખારાની જેમ આજુબાજુમાંથી તેલ માંગતી ફરે ને લોકો જુએ તો શું કે? આજે તમારો જન્મદિવસ છે. છેલ્લા 10 દિવસથી ઘરમાં તેલ નથી. મને 1500 રૂપિયાનો મેળ ગમે ત્યાંથી કરી આપ પ્લીઝ. આ એક ચોપડી લાવવાની છે, કાલે લેતા આવશો? જાણકાર ઓર ચમત્કારી હૈ, આપ મેરી મદદ કીજીએ. બેશુમાર દૌલત તુમ્હારી ગુલામી કરેગી. આજના જે યુવક યુવતીઓ એક્ટર તરીકે કે આગળ આવવા માંગે છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, તો એને તમે શું માર્ગદર્શન આપવા માંગશો? પહેલી વાત તો કહું કે જે પ્રેક્ષકો મને અત્યારે જોઈ રહ્યા છે, દર્શકો જોઈ રહ્યા છે, એમની સાથે મારો ટેલિવિઝન ને ફિલ્મ નો નાતો લગભગ 25 વર્ષ જૂનો છે. એટલે મને પ્રેક્ષકોની નાડ ખબર છે, એમને એઝ એન એક્ટર તરીકે હું શું કામ કરું છું એનાથી પણ એ લોકો બહુ સારી રીતે પરિચિત છે. પણ મિત્રો, આપણે આ બધામાં ન જઈએ, કારણ કે આપણો નાતો બહુ જ લાંબો ચાલવાનો છે. ખાસ મારે તમને એ કહેવું છે કે આજે ટેલિવિઝન યુગની અંદર પુષ્કળ ટેલેન્ટ આવી રહી છે, પુષ્કળ. કોઈ પણ શહેરમાં જાઓ તમને ત્યાં કલાકારોનો ફાલ જોવા મળે છે, એક નવો ફાલ આખો. પ્રોબ્લેમ ક્યાં થાય છે મિત્રો, કે આ ટેલેન્ટ ભરપૂર આવી રહી છે, પણ ટેલેન્ટને સાચી દિશામાં ક્યાં વાળવી એનાથી એ લોકો પરિચિત નથી. ઘણી વાર એવું થતું હોય છે કે ઘણા બધા લેભાગુ જ્યાં કહે છે ને કે ધૂતારા હોય ત્યાં લોભે હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે, એના જેવી વાત આપણે ઇન્ડસ્ટ્રીમાં બહુ સાચી રીતે બેસે છે. આજે તમે 4 જગ્યાએ જશો, મારે કામ કરવું છે તો તમને 25 જણા મળશે એવું કહેવાના કે હું તમને કામ આપીશ. તમારી ભાગ્યે જ કોઈ એક જ સાચું હશે. અનુભવ મેં પણ કરેલો છે ભૂતકાળની અંદર, એ આધારે હું તમને કહી રહ્યો છું. પણ એક લિટરેચર મારી પાસે આવ્યું છે ત્યારે એમની સાથે મેં બહુ ડિટેલમાં ડિસ્કશન કર્યું કે તમારો ગોલ શું છે. એમનો એવું છે કે માય ફિલ્મી દુનિયા .com નામની એક મેગેઝિન ચાલી રહ્યું છે એમનું, અને બહુ જ નોવેલ કોઝથી એ કામ કરવા જઈ રહ્યા છે કે જે આ ટેલેન્ટ બજારની અંદર આવી રહી છે, ડે બાય ડે ગ્રો થઈ રહી છે, એ લોકોને સાચી દિશા મળે, અંડર ધ વન રૂફ એમને ઇફ ઇઝ અ ડિરેક્શન લાઈનમાં જવું હોય કે પ્રોડક્શન લાઈનમાં જવું હોય કે એક્ટર તરીકે એસ્ટાબ્લિશ થવું હોય, તો એમને સાચો સોર્સ ક્યાંથી મળે, સાચા માણસો ક્યાં મળશે, એનું કલેક્શન આ ફિલ્મી દુનિયા .com કરી રહી છે. હું એવું માનું છું કે જયારે પણ તમને એપ્રોચ કરે ત્યારે જરૂરથી એમના ઉપર ભરોસો રાખજો. હા, હું કહું છું એટલે ભરોસો રાખજો એવું ના કરતા, તમે પણ તમારી રીતે એમની સાથે ચર્ચા કરજો, તમને જો એમનામાં વિશ્વાસ બેસે, કારણ કે મેં એમની સાથે વાત કરી છે, મને વિશ્વાસ બેઠો છે, એટલે હું તમને કહી રહ્યો છું. તો મિત્રો, આનું લવાજમ નથી કોઈ, ફ્રી ટાઈમ છે, લાઈફ ટાઈમ ફ્રી છે એવું કદાચ હું કહી શકું. અને જો તમને એના કોન્ટેક્ટમાં આવો અને તમને એમ થાય કે આ 4 જગ્યા એમને મને મોકલ્યો છે અને એમાં તમે જો સક્સેસ થાવ,
તો તમે બીજા મિત્રોને પણ આ મીટર જાણ કરજો કે રિયલી ધીસ ઇઝ વેરી ગુડ થિંગ. કદાચ આ પ્રકારના ઓર્ગેનાઇઝેશન હશે તો જે નવી ટેલેન્ટ છે એ લોકોનો સ્ટ્રગલ પીરિયડ હું માનું છું ત્યાં સુધી 25% ઓછો થઈ જશે. હા, ટેલેન્ટનો પીરિયડ ઓછો નથી કહેતો, પણ જે ચાર સાચી જગ્યાએ ભટકવાની જે વાત છે ને એમાં તમારો સમય બહુ ઓછો બચશે. બાકી આફ્ટર ઓલ ટેલેન્ટ ઇઝ ધ ફાઇનલ, એના ઉપર જ તમે ચાલવાના છો. તો મારે બીજું કઈ કહેવું નથી, પણ વન્સ યુ જસ્ટ એપ્રોચ ધેમ. ઓકે સર, આજે માય ફિલ્મ દુનિયા સાથે છો તમે, ખૂબ ખૂબ આભાર.